નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આર્યોના વતન વિશે વિવિધ વિદ્વાનોના મતો તેમજ આર્યોના આર્થિક અને સામાજિક જીવન વિશે આપણે શીખીશું સૌપ્રથમ આપણે આર્યોના મૂળ વતન બાબતે વિવિધ વિદ્વાનોના મતો જોઈએ પહેલું છે મેક્સ મુલરનો મત તેમના મત મુજબ આર્યો મધ્ય એશિયા ઈરાનની આજુબાજુના વિસ્તારમાંથી ભારતમાં આવેલા છે તેમના આ મત માટે કેટલીક દલીલો પણ રજૂ કરી છે જે મુજબ આર્યોનો ગ્રંથ ઋગ્વેદ અને ઈરાની ગ્રંથ અવસ્થામાં ઠંડી પીપળો ગાય ઘોડા નૌકા વગેરેનું વર્ણન આવે છે જે બધી જ વિશેષતાઓ મધ્ય એશિયામાં જ નજર પડે છે ઉપરાંત ઈરાની અંગ્રેજી અને આર્યોની ભાષાઓના શબ્દો સારા પ્રમાણમાં મળતા આવે છે જેમ કે સંસ્કૃતમાં પિતૃ ઈરાનીમાં પીટર અને અંગ્રેજીમાં ફાધર કહે છે બીજો મત છે લોકમાન્ય તિલકનો મત તેમના મત મુજબ આર્યોનું મૂળ વર્તન ઉત્તર ધ્રુવ હતું તેમણે ધ આર્કટિક હોમ ઇન વેદાઝમાં પોતાના મતનું સમર્થન કર્યું છે ઋગ્વેદમાં અનેક સ્થળોએ છ મહિના દિવસ અને છ મહિના રાતનો ઉલ્લેખ આવે છે આવી સ્થિતિ ઉત્તર ધ્રુવ પ્રદેશમાં છે ત્રીજો મત છે નેહરિંગનો તેમના મતે આર્યોનું મૂળ વતન દક્ષિણ રશિયાના યુક્રેન ક્ષેત્રમાં છે આ ક્ષેત્રમાંથી ઈશુસન પૂર્વે ત્રણ હજાર વર્ષો પહેલાના પ્રાપ્ત થયેલા માટીના વાસણોના આધારે આ મત તેમણે દર્શાવ્યો છે ચોથો મત છે સ્વામી દયાનંદ સરસ્વતીનો સ્વામીજીએ પોતાના ગ્રંથ સત્યાગ પ્રકાશમાં આર્યોનું મૂળ વતન તિબેત બતાવ્યું છે સ્વામીજીના મત મુજબ ઋગ્વેદમાં જે પ્રકારની ભૌગોલિક સ્થિતિ વનસ્પતિ અને પશુઓનું વર્ણન છે તે માત્ર તિબેત સાથે સંબંધ ધરાવે છે ઋગ્વેદના અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે આર્યો ઠંડા પ્રદેશના નિવાસી હતા તેથી તેઓ અગ્નિ અને સૂર્યને ખૂબ મહત્વ આપતા હતા પાંચમું છે ડૉક્ટર સંપૂર્ણ મત તેમના મત મુજબ આર્યનું મૂળ વતન ભારત જ હતું તેમના આ મતથી કનૈયાલાલ મુનશી પણ સહમત હતા તેમના મત મુજબ આર્યો ભારતમાંથી એશિયા અને યુરોપ પ્રદેશોમાં સ્થળાંતર થયા હતા તેમના મતે આર્યો સપ્તસિંધુ પ્રદેશના વતની હતા કારણ કે આ ક્ષેત્રમાં કાશ્મીરની સુંદર ખીણો છે તેની આજુબાજુ નદીઓ છે જો આર્યો બહારના જ હોય તો તેઓ પોતાના વતનનો ઉલ્લેખ જ ના કરે તે શક્ય ન બને આ મતને કારણે આર્યો ભારતના જ વતની છે તેવું ડૉક્ટર સંપૂર્ણાનંદ માને છે હવે જોઈએ ઋગ્વેદ યુગના આર્યોનું સામાજિક અને આર્થિક જીવન વૈદિક યુગને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય પૂર્વ વૈદિક યુગ એટલે કે ઋગ્વેદિક યુગ અને બીજું ઉત્તર વૈદિક યુગ ઋગ્વેદમાં આર્યોના શરૂઆતના તબક્કાની સંસ્કૃતિનો ઉલ્લેખ આવે છે તેથી ઋગ્વેદમાં વર્ણિત આર્ય સંસ્કૃતિને પૂર્વ વૈદિક યુગ કે ઋગ્વેદિક સંસ્કૃતિ કહેવામાં આવે છે ઋગ્વેદના આર્યોનું સામાજિક અને આર્થિક જીવન ઋગ્વેદી કાર્યો સપ્તસિંધુ પ્રદેશમાં વસવાટ કરતા હતા તેઓ સાદુ અને પરિશ્રમી જીવન જીવતા હતા આ યુગમાં આર્ય સમાજ સુસંગઠિત હતો અને ગ્રામ્ય સંસ્કૃતિ વિકસેલી હતી આ યુગના સામાજિક અને આર્થિક જીવનના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે પહેલું પિતૃ પિતૃશત્તાક સંયુક્ત કુટુંબ પ્રથા આર્યો પિતૃ પ્રધાન સંયુક્ત કુટુંબમાં રહેતા હતા કુટુંબનો વડો પિતા કહેવાતો જે કુલપ કે કુલપતિ કહેવાતો તે કુટુંબની બાબતોમાં સંપૂર્ણ સત્તાધીશ હતો કુટુંબના સભ્યો પ્રત્યે ઉદાર અને સ્નેહપૂર્ણ વ્યવહાર રાખતો કુટુંબમાં બધા જ સભ્યો તેમની આજ્ઞાનું પાલન કરતા હતા આજ્ઞાનું ઉલ્લંઘન કરનારને શિક્ષા થતી કુલુપ પોતાની પત્ની સાથે બધા જ ધાર્મિક કાર્યો કરતો બીજું છે સ્ત્રીઓનું સ્થાન આ યુગમાં સ્ત્રીઓનું સ્થાન ખૂબ જ ઊંચું હતું સ્ત્રીને પોતાના જીવનસાથીની પસંદગીનો અધિકાર હતો પુત્રની જેમ પુત્રીની પણ ઉપનયન વિધિ કરવામાં આવતી હતી પતિ સાથે ધાર્મિક કાર્યો કરતી શિક્ષણ સંગીત કલા વગેરે ક્ષેત્રમાં સ્વતંત્રતા હતી યુદ્ધમાં લડવા જતી જેમ કે અગચ્છેના પુરોહિત ખેલ ઋષિની પત્ની વિશેલા યુદ્ધ મેદાનમાં પોતાના પતિ સાથે ગઈ હતી આ યુગમાં પોલોમી રોમસા આપાલા અને ઘોસા જેવી સ્ત્રીઓએ ઋષિપત પણ મેળવ્યું હતું તેમજ લોપામુદ્રા સિક્તા નિવાવરી જેવી વિદેશીઓએ રૂચા પણ રચી હતી આ યુગમાં પડદા પ્રથા બાળલગ્ન પ્રથા અસ્તિત્વમાં ન હતી વિધવાને પુનર્વિવાહની છૂટ હતી ત્રીજુ છે લગ્ન પ્રથા લગ્નને સામાજિક પવિત્ર સંસ્કાર માનવામાં આવતો હતો લગ્ન પુખ્ત વયે કરવામાં આવતા દરેક પોતાના જીવનસાથીની પસંદગી માટે સ્વતંત્ર હતા આર્ય સમાજમાં એક પત્ની પ્રથા અસ્તિત્વમાં હતી પરંતુ રાજકુટુંબમાં બહુપત્ની પ્રથા પ્રચલિત હતા આ યુગમાં બાળ લગ્ન કે બહુપતિ પ્રથા અસ્તિત્વમાં ન હતી આ યુગમાં દહેજ પ્રથા વિધવા વિવાહ આંતરજ્ઞાતીય લગ્ન અનુલોમ વિવાહ પ્રતિલોમ વિવાહ ગાંધર વિવાહ થતા ચોથું છે ખોરાક આ યુગમાં ખોરાક સાદો હતો શાકાહારી અને માંસાહારી ખોરાક ખવાતો ખોરાકમાં ઘઉં ચોખા જઉં કઠોળ દૂધ દહીં ઘી ફળ અને શાકભાજી તેમજ માંસ અને માછલીનો ઉપયોગ થતો હતો શિરોદન એટલે કે ખીર તેમનું મનપોષણ ભોજન હતું સુરા અને સોમરસ મુખ્ય પીણા હતા સોમરસનો ઉપયોગ યજ્ઞ જેવા ધાર્મિક કાર્યો દરમિયાન કરવામાં આવતો હતો જ્યારે સુરા એ લોકોનું સામાન્ય માદક પીણું હતું જોકે સુરાપાનને નિંદનીય ગણવામાં આવ્યું છે ગાયના વદને ધાર્મિક અપરાધ માનવામાં આવતો પાંચમું પોશાક અને આભૂષણો આ યુગમાં પોશાક સાદા હતા તેઓ ત્રણ વસ્ત્રો પહેરતા પહેલું નીવી જેને ધોત્યું કે સાડી તરીકે કમરથી નીચેના ભાગમાં પહેરવામાં આવતું બીજું છે વાસ જે કમરથી ઉપરના ભાગમાં પહેરવામાં આવતું અને ત્રીજું છે અધિવાસ જે કેરથી ઉપરના ભાગમાં દુપટ્ટા કે ઓઢણી રૂપે પહેરાતું આભૂષણોમાં કુંડલ કંકણ નુપુર હાર બાજુબંધ વગેરે પહેરતા હતા છઠ્ઠું વર્ણાશ્રમની વ્યવસ્થા આ યુગમાં વર્ણાશ્રમની વ્યવસ્થા જન્મના આધારે નહીં પરંતુ કર્મના આધારે કરવામાં આવી હતી આ યુગમાં કાર્યના આધારે પુરોહિત વર્ગ યોદ્ધા વર્ગ ખેડૂત વર્ગ વગેરે વર્ગો જોવા મળતા હતા આ યુગમાં કોઈ પણ વ્યક્તિ કર્મથી બ્રાહ્મણ પદ મેળવી શકતું અને પરાક્રમથી ક્ષત્રિય પદ મેળવી શકતું હતું આ યુગમાં આશ્રમ વ્યવસ્થાની શરૂઆત થઈ ચૂકી હતી વ્યક્તિના જીવનને ચાર આશ્રમમાં વિભાજીત કરવામાં આવ્યા હતા બ્રહ્મચર્ય જેમાં વિદ્યાર્થી કાળ આવે છે ગૃહસ્થાશ્રમ જેમાં લગ્ન કરી સાંસારિક જીવન જીવવું અને સાંસારિક ફરજો બજાવવી વાણપ્રસ્થાશ્રમ જેમાં સંસારની માયામાંથી ક્રમશઃ વિરક્ત થવું અને છેલ્લે સંન્યાશ્રમ જેમાં સંસારના બધા જ બંધનોમાંથી મુક્તિ મેળવી મોક્ષની પ્રાપ્તિ કરવી સાતમું પશુપાલન આ યુગનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો યુગના અંતભાગ સુધીમાં ખેતીનો પ્રારંભ થઈ ચૂક્યો હતો પુરોહિતને દાનમાં જમીન નહીં પરંતુ ગાયોનું દાન આપવામાં આવતું હતું ગાયોનું મિલકત તરીકે ગણના કરવામાં આવતી ગાયોની સહેલાઈથી ઓળખાણ થાય તે માટે ગાયના કાનમાં અષ્ટકર્ણી નામનું ચોક્કસ ચીન લગાવવામાં આવતું ગોચર જમીન જેને ખીલ્યા કહેવાતી તે સમગ્ર ગામની મિલકત ગણવામાં આવતી છેલ્લું છે આઠમું ખેતી દરેક કુટુંબ પોતાની સ્વતંત્રતાની જમીન ખેડતા હતા ખેતી ઘણી વખત છ આઠ કે બાર બળદ વડે ખેંચે તેવા ભારે હાડનો ઉપયોગ થતો વર્ષમાં બે પાક લેવામાં આવતા તેઓ ખેતરોને નહેર તળાવ કે કૂવાના પાણીથી મોટા મોટાભાગે ખેતી વરસાદ પર આધારિત હતી આ યુગના અંત ભાગ સુધીમાં ખેતી સ્થિર થઈ ચૂકી હતી તો આજના આ વિડીયોમાં આપણે આર્યોના મૂળ વતનના મતો તેમજ તેના ધાર્મિક અને સામાજિક લક્ષણો અને તેની વિશે આપણે ચર્ચા કરી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો આભાર